वंदे मातरम विद्यार्थी मित्रों, ऑक्सफोर्ड स्कूल ऑफ साइंस अमरेली, धोरण 8, विषय सामाजिक विज्ञान, प्रकरण नंबर 12, आज़ादी अने त्यार पछे। आजना वीडियो लेक्चर नी अंदर आपणे देशी राज्यों नुं विलीनीकरण, एटले के जे देशी आपणा राज्यो हता, केटला राज्यो हता आपणी पासे, तो के भारतनी अंदर 562 देशी राज्यो हता, एना विलीनीकरणनी जवाबदारी जे कई रीते करवामां आवी अने तेनी वात आपणे आजना वीडियो लेक्चरनी अंदर करवाना छीए के भारतनी अंदर 562 देशी राज्यो हता, दरेक राज्य भारत साथे जोड़ाय तो ज भारत संघ राज्य बने। आजे आपणो भारत देश छे ए संघ राज्य छे। ए क्यारे बन्युं के ज्यारे 562 जे आपणा राज्यो हता, नाना नाना रजवाड़ा हता, એ 562 રજવાડાઓ એકબીજા સાથે જોડાય તો જ અખંડ ભારતનું નિર્માણ થાય, તો જ ભારત સંઘ રાજ્ય બને। આ કામ કોને સોંપવામાં આવ્યું? આ કામ ભારતના નાયક વડાપ્રધાન અને ગૃહપ્રધાન શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના એક અંગત સચિવ હતા જેનું નામ છે શ્રી વીપી મેનન, એમના દ્વારા આ કામ પાર પાડવામાં આવ્યું। આ જવાબદારી છે કે આપણા લોક લાડીલા જે આપણા ગૃહપ્રધાન હતા અને નાયક વડાપ્રધાન હતા સરદાર વલ્લભભાઈ પટેલે એમને સોંપવામાં આવ્યું, અને એમની સાથે એમના એક અંગત સચિવ પણ હતા જેમનું નામ છે શ્રી વીપી મેનન। આ બંનેને આ અખંડ ભારતના નિર્માણની જવાબદારી સોંપવામાં આવી। ભારત સંઘમાં જોડાવાની પહેલ ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ કરી હતી। આ 562 રજવાડા છે એ જોડાઈ જાય ભારતની સાથે, એ માટેનું જો કોઈ પહેલો કોઈ રાજા હોય ને પહેલું કોઈ રાજ્ય હોય તો એ આપણું સૌરાષ્ટ્રનું ભાવનગર હતું, જેના રાજા હતા કૃષ્ણકુમારસિંહજીએ। તો આ કૃષ્ણકુમારસિંહજી હતા, એમણે પહેલ વહેલ કરી કે ભાઈ આ દેશ જો ફરીને ગુલામ ન થાય અને અખંડ ભારતનું નિર્માણ થતું હોય તો આપણે આપણું રાજ્ય છે એ ભારત સંઘને આપી દેવું છે, એ માટેની પહેલ કરી ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજી। જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર આ 3 રાજ્યના પ્રશ્ન બાકી રહ્યા, એટલે કે 562માંથી 559 રાજ્યો જે હતા એવો ભારત સંઘ સાથે જોડાઈ ગયા, પણ 3 રાજ્ય છે એ ભારત સંઘ સાથે પણ જોડાવા માગતા નહોતા અને પાકિસ્તાન સાથે જોડાવા પણ માગતા નહોતા। એમાંના 3 રાજ્યનું નામ આપણે જાણીએ કે જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર, આ 3 રાજ્યો છે એ પોતાની રીતે સ્વતંત્ર રહેવા માગતા હતા। તેમાં જૂનાગઢના નવાબ, એમના વિરુદ્ધ પ્રજાએ ક્રાંતિ કરી, એટલે કે જૂનાગઢની જે પ્રજા હતી એમને ભારત સંઘ સાથે જોડાવવું હતું, તો એમણે ભારત સંઘ સાથે જોડાવા માટે જે જૂનાગઢની પ્રજા છે અને જૂનાગઢના જે નવાબ છે એમના વિરુદ્ધ એમણે ક્રાંતિ કરી। સરદાર પટેલ જૂનાગઢમાં ગયા અને એમણે લોકમત લેવડાવ્યો, એટલે કે સરદાર પટેલે જૂનાગઢની અંદર પ્રજાની ભેગી કરી અને પ્રજાનો લોકમત લીધો કે ભાઈ તમારે કોની સાથે જોડાવવું છે। ત્યારે જૂનાગઢની પ્રજાએ એવું કીધું કે અમારે ભારત સંઘ સાથે જોડાવવું છે। ત્યારબાદ વાત આવી હૈદરાબાદ, ને હૈદરાબાદના જે નિઝામ હતા એમને પણ ભારત સંઘ સાથે જોડાવવું નહોતું, તો તેમની સામે લશ્કરી પગલાં ભરવામાં આવ્યા, એટલે કે લશ્કરી પગલાં ભરી અને હૈદરાબાદ છે એ નિઝામ પાસેથી લઈ એમને પણ ભારત સંઘ સાથે જોડવામાં આવ્યું। ત્યાર પછી આવ્યું પાકિસ્તાને ઈસવીસન 1948માં કાશ્મીર પર હુમલો કર્યો, તે દરમિયાન ત્યાંના રાજા હતા હરિસિંહ, એમણે પણ વિધિસર જે કાશ્મીર હતું એમને ભારત સંઘ સાથે જોડી દીધું। આ રીતે આ 3 રાજ્યો છે એ ભારત સંઘ સાથે જોડાઈ જાય છે, અને 559 અને પ્લસ આ 3 રાજ્યો એમ કરીને 562 રાજ્યો છે એ ભારત સંઘ સાથે જોડાઈ જાય છે અને અખંડ ભારતનું નિર્માણ થાય છે। અને આ અખંડ ભારતનું નિર્માણ કરનાર અથવા તો અખંડ ભારતના શિલ્પી તરીકે આપણા નાયક વડાપ્રધાન અને ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ શ્રી વીપી મેનનના ફાળે જાય છે। તો હવે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ તો દેશી રાજ્યોનું વિલીનીકરણ એ સમયની વાત કરીએ તો એ સમયની અંદર ભારતમાં 562 દેશી રાજ્યો હતા। આ દરેક રાજ્ય ભારત સંઘ સાથે જોડાય એ અનિવાર્ય હતું,
तो ज भारत छे एक अखंड भारत बने अथवा तो संघ राज्य बने। आ अति महत्वनु काम अपना लोक लाड़ीला नेता अटले के नायब वड़ा प्रधान अने गृह प्रधान जो बन्ने होद्दा धरावता था एवा सरदार वल्लभ भाई पटेल अमने एमना एक अंगत सचिव वीपी मेनन आ बन्ने ने आ कामगिरी सौंपवामां आवी अने आ बन्ने जणाए आ कामगिरी सफलतापूर्वक पार पाड़ी। તેમણે રાજાઓમાં દેશભક્તિ જાગૃત કરી અને વ્યવહારિક બુદ્ધિથી 559 દેશી રાજ્યોનું ભારત સંઘ સાથે વિલીનીકરણ કર્યું। એટલે કે સરદાર પટેલ અને વીપી મેનન હતા, એમણે પ્રથમ કામ શું કર્યું તો કે એમણે રાજાઓની અંદર દેશભક્તિને જાગૃત કરી કે ભાઈ આ રાજ્યો છે એ રાજ્યોનો તમે ત્યાગ કરો અને આ રાજ્યો ભારત સંઘ સાથે જોડો જેથી કરીને એક અખંડ ભારતનું નિર્માણ થાય અને એક લોકશાહી દેશની રચના થાય। ભારત સંઘમાં સૌપ્રથમ જોડાવાની પહેલ કોણે કરી, કયા રાજ્યએ અને કયા રાજાએ? તો ભારત સંઘ સાથે જોડાવાની પહેલ જો કોઈએ કરી હોય તો એ ભાવનગર રાજ્ય, આપણી બાજુનો જિલ્લો છે ભાવનગર, ત્યાંના રાજા હતા કૃષ્ણકુમારસિંહજી। એમણે પહેલી વહેલી પહેલ કરી કે ભાઈ મારું રાજ્ય છે એ ભારત સંઘ સાથે જોડાવાની હું અનુમતિ આપું છું। ત્યાર પછી ત્રણ રાજ્યો એવા હતા, જૂનાગઢ, હૈદરાબાદ અને કાશ્મીર। આ ત્રણ રાજ્યોના પ્રશ્ન બાકી રહ્યા અને 559 રાજ્યો છે એવો ભારત સંઘ સાથે જોડાઈ જાય છે। તો એમાં પહેલું વહેલું જૂનાગઢ, તો જૂનાગઢની અંદર નવાબ હતા, એ નવાબ છે એ જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવા માગતા હતા, જ્યારે જૂનાગઢની પ્રજા છે એ ભારત સંઘ સાથે જોડાવા માગતી હતી। આ માટે ત્યાંની જૂનાગઢની જે પ્રજા છે એમણે આ જૂનાગઢના નવાબ વિરુદ્ધ ક્રાંતિ કરી। ત્યાંના એક નેતા હતા રતુભાઈ અદાણી, તેમજ અન્ય લોકોએ ભેગા મળી અને એક આરજી હકુમતની સ્થાપના કરી। હકુમત એટલે સરકાર અને આરજી એટલે સમાંતર, એક સમાંતર સરકારની એમણે સ્થાપના કરી। સરદાર પટેલે જૂનાગઢની અંદર લોકોને એકઠા કર્યા, એક સભા ભરવામાં આવી અને એમાં લોકોનો મત લેવામાં આવ્યો કે ભાઈ પ્રજાને પૂછવામાં આવ્યું, સરદાર પટેલે પ્રજાને પૂછ્યું કે ભાઈ તમારે કોની સાથે જોડાવવું છે, ત્યારે પ્રજાએ ભારત સંઘ સાથે જોડાવાની પહેલ કરી। આમ જૂનાગઢની અંદર ક્રાંતિ થઈ, ત્યાંના લોકોએ નવાબ વિરુદ્ધ ક્રાંતિ કરી અને અંતે જૂનાગઢ છે એ ફાઇનલી ભારત સંઘ સાથે જોડવામાં આવ્યું। ત્યાર પછીનો બીજા નંબરનું રાજ્ય છે હૈદરાબાદ, અને હૈદરાબાદની અંદર નિઝામ, એ નિઝામ શાસન કરતા હતા, તો આ નિઝામ પણ ભારત સંઘ સાથે જોડાવા માગતા ન હતા। ત્યારે સરદાર પટેલે આ હૈદરાબાદ રાજ્યના જે નિઝામ છે એમની સામે લશ્કરી પગલાં લીધા અને એ લશ્કરી પગલાંથી આખરે એમણે પણ હૈદરાબાદ છોડી દીધું અને હૈદરાબાદને કોની સાથે જોડી દેવામાં આવ્યું, ભારત સંઘ સાથે જોડી દેવામાં આવ્યું। ત્યાર પછી આવે છે કાશ્મીરનો મુદ્દો, જે હમણાં જ એનું સોલ્યુશન થયું, તો આ પાકિસ્તાન છે એમણે 1948 અંદર કાશ્મીર ઉપર હુમલો કર્યો, તે દરમિયાન ત્યાંના રાજા હતા હરિસિંહ, તેઓ ગભરાઈ ગયા અને તેઓ ગભરાઈ જઈ અને વિધિસર તેમણે એવું નક્કી કર્યું કે આ પાકિસ્તાન આપણી ઉપર ચડાઈ કરી અને આ કાશ્મીર છે એ પાકિસ્તાન સાથે જોડી દે, એ પહેલાં જ એમણે વિધિસર કાર્યવાહી કરી અને એમણે કાશ્મીરને ભારત સંઘ સાથે જોડી દીધું। હવે ભૌગોલિક દ્રષ્ટિએ જોઈએ તો આ ત્રણેય રાજ્યો છે એ ભારત સંઘ સાથે જોડાય એ અતિ મહત્વનું હતું। દેશી રાજ્યના રાજાઓ તેમના લોકોને જવાબદાર સરકાર આપવા ઈચ્છતા હતા, ભારત સરકાર એ જવાબદાર સરકાર સાબિત થશે તેવી ચોક્કસ ખાતરી હતી। પ્રજા પણ એક સારું એવું શાસન માગતી હતી કે ભાઈ હવે આ ભારતની અંદર જે કોઈ શાસન કરે એ યોગ્ય શાસન કરે, વ્યવસ્થિત શાસન કરે એવું પ્રજા પણ ઈચ્છતી હતી। આ માટે ભારત સરકાર છે એ જવાબદાર સરકાર તરીકે સાબિત થશે એવું લોકોને વિશ્વાસ હતો। બીજી વાત એ પણ હતી કે એ સમયમાં શિક્ષણનું પ્રમાણ એકંદરે વધ્યું હતું, ત્યારે અત્યારે શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, તો એ સમયની અંદર શિક્ષણનું પ્રમાણ કેવું હતું? તો કે એ સમયની અંદર પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું હતું, લોકો સ્વતંત્રતાનો અર્થ સમજવા પ્રયત્નશીલ હતા, દરેક વ્યક્તિ સ્વતંત્ર થવા ઈચ્છતી હતી, 150 ગુલામી, શોષણ આ બધું સહન કર્યા બાદ લોકો એવું ઈચ્છતા હતા કે આ દેશ આખરે સ્વતંત્ર બને અને સ્વતંત્ર દેશની અંદર આ દેશના નાગરિકો પણ સ્વતંત્ર જીવન જીવે
એવું લોકોના મનમાં હતું. દરેક વ્યક્તિ છે એ પોતાની રીતે સ્વતંત્ર થવા ઈચ્છતી હતી. આથી રાજાઓ અને તેમના લોકોના અનુભવોના આધારે તેઓ નક્કી કરી શક્યા કે ભારત સંઘ સાથે જોડાવાથી પ્રજાનો વિકાસ ચોક્કસ થશે. લોકોને પણ એવું લાગ્યું હતું કે જો આ 562 રાજ્યો છે એ ભેગા થઈ જાય અને અખંડ ભારતનું નિર્માણ થાય તો 100% પ્રજાનો વિકાસ થશે જ. આ બાબતમાં રાજાઓની દેશભક્તિની ચોક્કસ પ્રશંસા કરવી જોઈએ. અને આ બાબતમાં ખરેખર કોઈ પણ રાજા હોય એ પોતાના રાજ્યનો ત્યાગ કરી દે એ બહુ મોટી વાત કહેવાય. આપણાથી એક નાની વસ્તુનો ત્યાગ થતો નથી. જ્યારે આ રાજાઓએ પોતાની અંદરથી દેશભક્તિ જગાડી અને પોતાના રાજ્યનો ત્યાગ કરી દીધો, કારણ કે પોતાને આવશ્યક એવી થોડી મિલકત રાખી બાકીનું તમામ રાજ્ય છે એ કોને સોંપી દીધું, તો કે પોતાની પાસે જેટલી મિલકત હતી એમાંથી પોતાના ગુજરાન માટે એમણે થોડી મિલકત પોતાની પાસે રાખી અને બાકીની મિલકત છે એ બાકીનું પોતાનું જે રાજ્ય છે એ એણે ભારત સંઘ સાથે જોડી દીધું, ભારત સંઘને સોંપી દીધું. આમ દેશના બધા દેશી રાજ્યો વિલીનીકરણ માટે તૈયાર થયા. તે ભારતના જ નહીં પરંતુ જગતના ઇતિહાસની અંદર એક અભૂતપૂર્વ મોટામાં મોટી ઘટના કહેવાય. આપણા દેશની અંદર કોઈ આવી અભૂતપૂર્વ ઘટના બની હોય તો એ આ દેશી રાજ્યોના વિલીનીકરણની છે. વિલીનીકરણની પ્રક્રિયામાં સરદાર વલ્લભભાઈ પટેલ, તેમના માર્ગદર્શન મુજબ કામ કરનાર તેમના અંગત સચિવ વીપી મેનનનો ફાળો હંમેશા સદા આપણને યાદ રહેશે. સમગ્ર ભારતની આ રીતે થયેલી એકતા અગાઉ ક્યારેય જોવા મળી ન હતી. સરદાર પટેલની આ અપ્રતિમ મહાન સેવા હતી એમ કહીએ તો અતિશયોક્તિ થતી નથી. પણ વિદ્યાર્થી મિત્રો, આ કામ આપણા લોક લાડીલા નેતા સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના અંગત સચિવ એમને ફાળે જવાબદારી આવી અને એમણે કુનેહપૂર્વક આ જવાબદારી સ્વીકારી અને આખરે 562 રાજ્યોને ભેગા કરી સંયુક્ત કરી અને એક અખંડ ભારતનું નિર્માણ કર્યું, એક સંઘ રાજ્યનું નિર્માણ કર્યું. ભારત છે એ સંઘ રાજ્ય તરીકે ઓળખાણું, ભારત છે એ અખંડ ભારત તરીકે ઓળખાણું અને આ દેશની અંદરથી હંમેશને માટે રાજાશાહી નાબૂદ થાય અને એક ભારતના બંધારણ મુજબ એક લોકશાહી શાસનની રચના થાય. ત્યાર પછીનો મુદ્દો છે ગાંધીજીની હત્યા. હજુ ભારત સ્વતંત્ર થયું તેને 6 મહિના પૂરા નહોતા થયા. હવેનો જે ટોપિક છે એ મહાત્મા ગાંધી, આપણા જે રાષ્ટ્રપિતા હતા મોહનદાસ કરમચંદ ગાંધી, અને એમની જે હત્યા થઈ એ હત્યાની વાત કરવાની છે કે ભાઈ મહાત્મા ગાંધીની હત્યા કઈ રીતે થઈ, એમની હત્યા કોણે કરી અને શું ઘટના બની હતી એની વાત આપણે કરવાની છે. કે હજુ ભારત સ્વતંત્ર થયું તેને 6 મહિના થયા હતા અને આખો દેશ ઊંડો શોકમાં ગરકાવ થઈ ગયો. ભારતના ભાગલાના સંદર્ભમાં કેટલાક વિસ્તારોમાં ભીષણ કોમી રમખાણો ફાટી નીકળ્યા. હવે ભારત સ્વતંત્ર થયું એને 6 મહિના પૂરા નહોતા થયા, ત્યાં એક આપણી સામે મોટી સમસ્યા આવી કે ભાઈ ભારતના ભાગલા પડ્યા એ સંદર્ભમાં દેશની અંદર કોમી હુલડો ફાટી નીકળ્યા, રમખાણો ફાટી નીકળ્યા, કોમ કોમ વચ્ચે લડાઈ થઈ. આ કોમી રમખાણોને રોકવા મહાત્મા ગાંધીજી ઉપવાસ ઉપર ઉતર્યા. ભાઈ હવે તો અંગ્રેજો આ દેશ છોડીને ચાલ્યા ગયા છે, હવે તો આપણા જે લોકશાહી શાસન વ્યવસ્થા છે એ સ્વીકારવાની વાત થઈ રહી છે કે આ દેશની અંદર હવે લોકશાહી શાસન આવશે. પણ એ પહેલાં કંઈક એવી ઘટનાઓ બની કે ભાઈ દેશની અંદર કોમ કોમ વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા અને આ રમખાણો છે કોમ કોમ વચ્ચેના જે રમખાણો છે એને રોકવા માટે મહાત્મા ગાંધીજી છે એ ઉપવાસ ઉપર ઉતર્યા, લોકોને શાંતિ રાખવા માટે અપીલ કરી. આ દરમિયાન 30 જાન્યુઆરી 1948 રોજ ગાંધીજી બિરલા હાઉસમાં સાંજની પ્રાર્થના માટે જતા હતા ત્યારે નથુરામ ગોડસે નામની વ્યક્તિએ તેમની હત્યા કરી નાખી. હજી તો દેશની અંદર એમ જોઈએ કે ભાઈ લોકો માણ થાળે પડ્યા હતા, ત્યાં કોમ કોમ વચ્ચે રમખાણો ફાટી નીકળ્યા, ગાંધીજી આ રમખાણોથી નારાજ હતા અને એમણે આ રમખાણોને રોકવા માટે ઉપવાસ ઉપર ઉતરી ગયા, તેમણે આખા દેશની અંદર લોકોને શાંતિ રાખવા માટે અપીલ પણ કરી હતી. આ દરમિયાન
30મી જાન્યુઆરી અને 1948 ના રોજ ગાંધીજી છે એ નિત્ય સાંજના સમયે બિરલા હાઉસ છે એ બિરલા હાઉસની અંદર પ્રાર્થના માટે જતા. આ દિવસે પણ મહાત્મા ગાંધીજી બિરલા હાઉસની અંદર પ્રાર્થના માટે જતા હતા ત્યારે એક નથુરામ ગોડસે નામની એક વ્યક્તિ હતી, એમણે મહાત્મા ગાંધીની હત્યા કરી નાખી. એ જ સાંજે શોકગ્રસ્ત ભારત દેશે આકાશવાણી પરથી જવાહરલાલ નહેરુનો શોક સંદેશ સાંભળ્યો. શું કીધું જવાહરલાલ નહેરુએ આકાશવાણી પરથી? દોસ્તો સાથીઓ, આપણા જીવનની રોશની હવે બુજાઈ ગઈ અને હવે ચારે તરફ અંધકાર જ છે. આપણા પ્રિય નેતા એવા રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે નથી. સમગ્ર રાષ્ટ્ર સ્તબ્ધ બની ગયું. ગાંધીજી ભારતના તમામ વર્ગના લોકો વચ્ચે એકતામાં માનતા હતા. જેમણે સત્ય અને અહિંસાના પૂજારી કીધા છે, જેમણે આખી જીવન દરમિયાન પોતે સત્ય અને અહિંસાના નિયમોનું પાલન કર્યું છે, એવા મહાત્મા ગાંધી આપણી વચ્ચે રહ્યા નથી. અને તેના માટે જ તેમણે પોતાના અમૂલ્ય જીવનનું બલિદાન આપી દીધું. દિલ્હીમાં બાપુની ભવ્ય શમશાન યાત્રા નીકળી, લાખો લોકો અશ્રુભરી આંખે એ શમશાન યાત્રામાં જોડાયા. આખા દેશની અંદર શોકગ્રસ્ત વાતાવરણ છવાઈ ગયું કે ઓ મહાત્મા ગાંધી જે આપણા રાષ્ટ્રપિતા હતા એ રાષ્ટ્રપિતા હવે આપણી વચ્ચે રહ્યા નથી. તો મહાત્મા ગાંધી છે એમની હત્યા કરી નાખવામાં આવી. નથુરામ ગોડસે નામના વ્યક્તિ દ્વારા સાંજના સમયે જ્યારે મહાત્મા ગાંધી બિરલા હાઉસની અંદર પ્રાર્થના કરવા માટે જતા હતા ત્યાં જ નથુરામ ગોડસે એમને ગોળી મારીને હત્યા કરી નાખી. જવાહરલાલ નહેરુએ આકાશવાણી પરથી બધાને આ સમાચાર પણ આપ્યા. તો આ રીતે મહાત્મા ગાંધી છે એમનું અવસાન થાય છે. અને હંમેશને માટે આપણે એક સારા એવા આપણા બાપુ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને ગુમાવ્યા. ત્યાર પછીનો પ્રશ્ન છે નિરાશ્રિતોનો પુનઃવસવાટ અને ભારતનું બંધારણ અને તેનો અમલ. તો કે ભારતનું બંધારણ કઈ રીતે ઘડાયું, કઈ તારીખે ઘડાયું અને ક્યારથી એને અમલમાં મુકાયું અને એ તમામ વાત છે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરવાના છીએ.